નમસ્કાર, આપ સૌનું સ્વાગત કરી રહ્યા છીએ. આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સમાસ વિશે માહિતી મેળવીશું. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સમાસના ઘણા બધા મહત્વ છે. દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સમાસના 2-3 માર્ક્સના પ્રશ્નો પૂછાતા હોય છે. મિત્રો, આ વિડીયોમાં આપણે સમાસનો અર્થ, સમાસના પ્રકારો અને સમાસના પ્રકારોના પેટા પ્રકારો સાથે સમાસના યાદ રાખવાની ટ્રીકો વિશે આપણે માહિતી મેળવવાના છીએ. સંપૂર્ણ વિડીયો તમે એકવાર જોઈ લેશો કે જેથી કરીને સમાસના 6 પ્રકારો અને એના પેટા પ્રકારો તથા સમાસને કઈ રીતે ઓળખવો એ તમે આ સંપૂર્ણ વિડીયો દ્વારા તમે માહિતી મેળવી શકશો. અહીં ગુજરાતી વ્યાકરણમાં આપણે જોઈએ તો અન્ય પબ્લિકેશનની બુકોમાં અને બધી જગ્યાએ ખૂબ જ અઘરી ભાષામાં ઉદાહરણો આપવામાં આવેલા હોય છે. જે એ તો આપણે એકવાર તો સમજતા પહેલાં જ આપણને એમાંથી જ 5 શબ્દો એવા નીકળે કે એનો અર્થ શું થતો હોય આપણને ખબર ન હોતી હોય. તો અહીં મેં મારી રીતે મારા અંગત જ્ઞાન દ્વારા અહીં એ ભાષાને સરળ ભાષામાં વ્યક્ત કરી તમને સરળ ભાષામાં સમજાવવાનો હું પ્રયત્ન કરીશ. તો આ વિડીયો અંત સુધી તમે જુઓ અને જો તમને પસંદ આવે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમે સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા વિડીયોઝ અમારી ચેનલમાં ડેઈલી અપલોડ કરીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. આજનો વિષય છે સમાસ. સબસ્ક્રાઇબ કીજીએ ઇસ ચેનલ કો ઓર હમારી વિડીયોઝ મિસ ના કરને કે લિયે દબાઈએ ઇસ બેલ આઇકન કો. મિત્રો, સમાસનો અર્થ પહેલા તો આપણે સમજી લઈએ. સમાસ એટલે શું? તો જેવી રીતે કે બે વાક્ય હોય, સાદી ભાષામાં કહીએ તો બે વાક્ય અથવા તો બે શબ્દો અથવા તો પદો ભેગા થાય, બે શબ્દો ભેગા થાય અને એક નવો શબ્દ અથવા તો એક એકમ બનાવે એને સમાસ કહેવાય છે. મિત્રો, ચાલો વ્યાખ્યામાં આપણે બહુ નહીં પડીએ, આપણે ડાયરેક્ટ સમજવાની ટ્રાય કરી લઈએ. મિત્રો, સમાસના ટોટલ 6 પ્રકારો હોય છે. પહેલો છે દ્વંદ્વ સમાસ, બીજો છે તત્પુરુષ સમાસ, ત્રીજો છે મધ્યમ પદલોપી સમાસ, ચોથો છે ઉપપદ સમાસ, પાંચમો છે કર્મધરાય સમાસ અને છઠ્ઠો છે દ્વિગુ સમાસ. મિત્રો, અહીં તમે જોઈ શકો તેમ જો તમને આ વિડીયો સ્પષ્ટ ન દેખાતો હોય તો તમે મોબાઈલમાં જો જોતા હો તો ઉપર 3 ડોટ આપેલા છે એમાં જઈને 360p પહેલાં તો સિલેક્ટ કરી લો. પીસીમાં જોતા હો તો પીસીમાં પણ સેટિંગ્સમાં જઈને 360p સિલેક્ટ કરી લો કે જેથી કરીને તમે પહેલાં તો આ સ્પષ્ટ વાંચી શકો કંઈ શું લખેલું છે. અહીં જો દ્વંદ્વ સમાસ છે તેના 3 પેટા પ્રકારો આપેલા છે, સમુચ્ચય અથવા તો ઇતરેતર દ્વંદ્વ, વૈકલ્પિક દ્વંદ્વ કે સમાહાર દ્વંદ્વ. પરીક્ષામાં એ પેટા વિભાગમાંથી ઓછું પૂછાતું હોય છે અને આપણે એટલું બધું ડિટેલમાં પણ સમજવાની જરૂર નથી, પણ આ તમને ખ્યાલ આવે એટલે આપણે અહીંયા આપેલું છે. હા, એના ઉદાહરણ હું તમને બધા આપીશ કે જેથી કરીને તમને ખબર પડે કે આ વૈકલ્પિક દ્વંદ્વ છે, સમાહાર દ્વંદ્વ છે. પરીક્ષામાં જો પૂછાય તો એમાં તમારા ઓપ્શનમાં વૈકલ્પિક દ્વંદ્વ કે સમાહાર દ્વંદ્વ ઓછું પૂછાતું હશે, એમાં તમારે દ્વંદ્વ સમાસ એમ ઓપ્શનમાં હશે તો એ સિલેક્ટ કરવાનું રહેશે. તો આપણે જોઈએ તો કે પરીક્ષામાં પ્રશ્નો કઈ રીતે પૂછાતા હોય છે. અહીં જો દ્વંદ્વ સમાસની આપણે પહેલાં તો વાત કરીએ તો પરીક્ષામાં એ રીતે પ્રશ્નો પૂછાય છે કે રાત દિવસ સમાસ ઓળખાવો. આ રાત દિવસ લખેલું હશે અને એમ કીધું હશે કે આ સમાસ ઓળખાવો, ત્યાં કયો સમાસ છે. નીચે ઓપ્શનમાં 6 દ્વંદ્વો છે, જે 6 સમાસ છે એમાંથી કોઈ પણ 4 ઓપ્શન આપેલા હશે અને તમારે કહેવાનું છે કે આ કયો સમાસ છે. તો હવે પહેલાં તો આ ટ્રીકની વાત કરી લઈએ કે જે દ્વંદ્વ સમાસ ઓળખવું હોય ને મિત્રો, અને અથવા કે અને વગેરે, આ 4 શબ્દોથી કોઈ પણ શબ્દો જોડાયેલા હશે. જો અહીં ઉદાહરણથી તમે સમજો તો તમને ખ્યાલ આવે. રાત દિવસ છે, હવે એને છૂટા પાડીએ આપણે તો શું થાય, રાત અને દિવસ, બરાબર ને. હાર જીત કે હાર અથવા જીત, 3-4 કે 3 કે 4, સીતારામ સીતા અને રામ, રામ લક્ષ્મણ રામ અને લક્ષ્મણ, નામ ઠામ તો નામ અને ઠામ, પતિ પત્ની પતિ અને પત્ની, જો મોજ મજાક કે મોજ મજાક વગેરે, વાડી વજીફો તો કે વાડી વજીફો વગેરે, નોકર ચાકર તો કે નોકર ચાકર વગેરે, બરાબર, ગાડી બંગલો જે કહે એટલે વગેરે ટૂંકમાં.
આટલા ઉદાહરણોમાં આપણે જોઈ શકીએ છીએ કે વચ્ચે અથવા તો અંતે, અને અથવા કે અથવા તો વગેરે આ ચાર શબ્દો આવે છે. બરાબર છે? તો એ છે દ્વંદ્વ સમાસ. અહીં મેં તમને દ્વંદ્વ સમાસના પેટા વિભાગની વાત કરેલી હતી, એના ઉદાહરણ પણ આમાં છે જ. જો તમે એને સમુચ્ચય દ્વંદ્વ કે ઇતરેતર દ્વંદ્વ કીધું હતું, આ પહેલાં ત્રણ છે જે રાત દિવસ હારજીત ને ત્રણ કે ચાર, એ ઇતરેતર દ્વંદ્વના પ્રકારો છે. હવે વચ્ચે જે અનેથી જોડાયેલા શબ્દો છે, સીતારામ, રામ, લક્ષ્મણ, નામ, ઠામ અને પતિ પત્ની, જેનો વચ્ચે અનેથી જોડાય છે એ વૈકલ્પિક દ્વંદ્વ છે. બરાબર છે? અને સમાહાર દ્વંદ્વ એટલે, સમાહાર દ્વંદ્વ એટલે કે વગેરેથી જોડાયેલો હોય, મોજ મજાક વગેરે, વાળી વજીફો વગેરે અને નોકર ચાકર વગેરે. આમાંથી કોઈ પણ તમને પરીક્ષામાં પૂછાશે તો તમારે એમાં દ્વંદ્વ સમાસ લખવાનું છે. એના વધારે ઉદાહરણ માટે પણ અમે તમને PDF ફાઇલ પ્રોવાઈડ કરીશું મિત્રો. હવે જો તત્પુરુષ સમાજ સમજીએ, તો તત્પુરુષ સમાજ સમજવાની સારામાં સારી રીત હોય મિત્રો, મેં આટલી બધી બુક્સમાં બધે દ્વંદ્વ સમાસનો અભ્યાસ કર્યો છે, એમાંથી જો મને સારામાં સારી રીત લાગી હોય તો એ છે ટ્રીક કે વિભક્તિથી જોડાયેલા હોય. શું હોય? વિભક્તિથી જોડાયેલો હોય. તમને પ્રશ્ન થાય કે ભાઈ વિભક્તિ એટલે શું? વિભક્તિ જો તમારે જાણવી હોય તો અમે અગાઉ વિડીયો બનાવેલ છે વિભક્તિનો, અને ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે, એના ઉપરથી તમે વિભક્તિ પહેલાં જોઈ લેજો. જો તમને વિભક્તિ આવડતી હોય તો એ તમે સમજી શકશો. હવે એમાં પહેલી વિભક્તિ જે છે કર્તા વિભક્તિ એ સિવાયની, અને છેલ્લી સંબોધન વિભક્તિ સિવાયની, બીજી ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી, આ સાત વિભક્તિથી જોડાયેલો હોય કોઈ શબ્દો તો એ તત્પુરુષ સમાસમાં આવે. જો તમને ઉદાહરણ આપું, પ્રેમ વશ અને સ્નેહાથી. બરાબર છે? આ બીજી વિભક્તિથી જોડાયેલા છે. તમને એમ થાય કે આ બીજી વિભક્તિથી કેમ જોડાયેલા? એટલે તો જો આ જુઓ તમે કે પ્રેમ વશ, તેને છૂટા પાડીએ તો શું થાય? પ્રેમને વશ થાય ને. સ્નેહાધીન તો શું થાય? સ્નેહને આધીન. બરાબર છે? તો અહીં નેથી શબ્દો છૂટા પડે છે. ને છે એ દ્વિતીય વિભક્તિ છે મિત્રો. એ જ રીતે ત્રીજી વિભક્તિનું ઉદાહરણ તમને આપું, મંત્રમુગ્ધ અને ભયભીત. મંત્રમુગ્ધ એટલે મંત્ર વડે મુગ્ધ, છૂટું પાડીએ તો શું થાય? મંત્ર વડે મુગ્ધ. ભયભીત એટલે કે ભયથી ભીત, ભયથી બીએલો. બરોબર? તો એ છે થી, થકી, વડે, આ બધું ત્રીજી વિભક્તિના છે રૂપો મિત્રો, પ્રત્યયો. ચોથી વિભક્તિની વાત કરીએ તો વરમાળા અને ભોજન થાળ, આ ઉદાહરણ છે. આમાંથી તમને પરીક્ષામાં પૂછાશે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે શું કયો સમાસ છે. આ તત્પુરુષ સમાસના ઉદાહરણો તમને આપી રહ્યું છું મિત્રો, બધા જ ઉદાહરણ તત્પુરુષ સમાસના છે. વરમાળા અને ભોજન થાળ. વરમાળા એટલે વર માટેની માળા અથવા તો વર માટે માળા. ભોજન થાળ એટલે ભોજન માટે થાળ. બરોબર? આ ચોથી વિભક્તિ છે, માટે થી થકી. બરોબર? તો એ છે વરમાળા અને ભોજન થાળ. તો આ બંને તત્પુરુષ સમાસના ઉદાહરણો છે. પાંચમી વિભક્તિનો ઉદાહરણ તમને આપું, ઋણમુક્ત અને બ્રહ્મેતર. બરોબર? ઋણમુક્ત એટલે ઋણમાંથી મુક્ત, અને બ્રહ્મેતર એટલે બ્રહ્મથી, બ્રાહ્મણથી ઇતર. આ છે પાંચમી વિભક્તિના રૂપો કે જેમાં પાંચમી વિભક્તિથી શબ્દો છૂટા પડે છે. આ પણ તત્પુરુષ સમાસમાં જ આવે છે મિત્રો. દેવાલય, વનમાળી, રથ સ્પર્ધા અને બજાર ભાવ, આ ઉદાહરણ મેં તમને આપેલા છે. હવે એને છૂટા પાડીએ તો દેવાલય એટલે દેવોનું આલય, વનમાળી એટલે વનનો માળી, રથ સ્પર્ધા એટલે રથની સ્પર્ધા, અને બજાર ભાવ એટલે બજારના ભાવ. હવે જો મેં અંડરલાઇન કરેલી છે નો, ની, નું, ના, આ એક પોતાના સંબંધનો ભાવ દર્શાવે છે મિત્રો. બરોબર છે? દેવોનું આલય એટલે કોનું આલય? તો કે દેવોનું આલય. વનનો માળી તો કે કોનો માળી? તો કે વનનો માળી. આયા નો, ની, નું, નાથી બે પદો જોડાયેલા છે. એ છઠ્ઠી વિભક્તિ છે નો, ની, નું, ના. બરોબર છે? તો એ છે તત્પુરુષ સમાસનું જ ઉદાહરણ. સાતમી વિભક્તિવાળું ઉદાહરણ તમને આપું તો વનવાસ અને વાણીસુરો. વનવાસ એટલે વનમાં વાસ, વાણીસુરો એટલે કે વાણીએ સુરો.
સાતમી વિભક્તિ તમને ખબર હોય તો સમય અને સ્થળ દર્શાવે છે કે વનમાવાસ, ક્યાં વાસ, કે વનમાવાસ, બરાબર છે. અને વાણીએ સુરત, વાણીએ સ્થળ દર્શાવે મિત્રો. તો આ સાત ઉદાહરણમાંથી તમને કોઈપણ પરીક્ષામાં પૂછાશે, ટ્રિક એ છે કે કોઈપણ પદ આપેલા હોય એને છૂટા પાડો તો ને, વડે, થી, થકી, માટે, ની અંદર, ની બહાર, માથી, નો, ની, નું, ના, માં, એ, આવા બધી શબ્દોથી જો આ બે પદો છૂટા પડતા હોય તો એ તત્પુરુષ સમાસ આવે, યાદ રાખવાની તમારે આ ટ્રિક છે મિત્રો, બરાબર. કેટલામી વિભક્તિથી છૂટા પડે છે એ આપણે યાદ નથી રાખવાનું, પણ આ વિભક્તિ તમે એકવાર જો ન જોયો હોય ને તો હજી અમારો વિડીયો એકવાર જોઈ લેજો, કે જેથી કરીને તમને વિભક્તિ એક કન્ફર્મ થઈ જાય કે આને વિભક્તિ કહેવાય. હવે ઝડપથી આપણે આગળ વધીએ કે ત્રીજો છે મધ્યમ પદ લોપી. વાત ઉપરથી, આ સમાસના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે મધ્યમ પદ લોપીનો અર્થ શું થાય. બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય પરંતુ છૂટા પાડતી વખતે વચ્ચે એક પદ ઉમેરવું પડે. જો આ વ્યાખ્યામાં બહુ નહીં પડતા, એમાં તમે ગોટે ચડશો. ઉદાહરણ સમજી લો એટલે તમને ખ્યાલ આવી જશે. મેં ઉદાહરણ લખેલા છે, વર્તમાન પત્ર, દહીંવડા, રેખાચિત્ર અને કામધેનુ, અને છૂટા પાડો. વર્તમાન પત્રનું શું થાય? વર્તમાન આપનાર પત્ર. દહીંવડા એટલે દહીં મિશ્રિત વડા. રેખાચિત્ર એટલે રેખા વડે દોરેલું ચિત્ર. અને કામધેનુ એટલે કામના પૂર્ણ કરનાર ગાય અથવા તો ધેનુ. વચ્ચે એક પદ નીકળી ગયું, બરાબર ને. વર્તમાન આપનાર પત્ર, તો વર્તમાન પત્ર ડાયરેક્ટ થઈ ગયું. દહી મિશ્રિત વડા, તો દહી વડા થઈ ગયું, મિશ્રિત નીકળી ગયું, એ આપણે બોલતા જ નથી વચ્ચે. આવા જેટલા વાક્યો હોય કે જેમાં વચ્ચેનું પદ નીકળી જતું હોય બોલવામાં, એને કહેવાય મધ્યમ પદ લોપી સમાસ. ચોથું ઉદાહરણ લઈએ, ઉપપદ સમાસ. આ એક તત્પુરુષનો જ ભાગ છે. જે આપણે બીજો સમાસ જોયો, તત્પુરુષ સમાસ, એનો જ એક પેટા ભાગ છે. આમાં ફેર કેટલો છે એ તમારે ખાલી જોવાનું છે. જો તત્પુરુષનો જે ભાગ છે, ફરક કેટલો છે કે તત્પુરુષ સમાસમાં વિભક્તિથી જોડાયેલા હોય, બરાબર. આપણે જેમ સમજાય, તમે જેટલું મેં સમજાવ્યું એ રીતે તમે જે સમજા કે તત્પુરુષ સમાસમાં બે પદો વિભક્તિના સંબંધથી જોડાયેલા હોય, જ્યારે ઉપપદ સમાસમાં પહેલું પદ નામિક હોય, એટલે કે નામ હોય, અને બીજું પદ ક્રિયા સૂચવતું હોય, તથા આખું પદ અન્ય પદના વિશેષણ તરીકે વપરાતું હોય. વિશેષણ તો આપણે બધા જાણીએ છીએ કે જે વિશેષતામાં વધારો કરે એને વિશેષણ કહેવાય. જો અહીંયા મનોહર, મનને હરી લેનાર, અહીંયા જો નેથી જોડાણું વાક્ય, બરાબર છે. પણ સાથે સાથે એમાં વિશેષણનો પણ ઉપયોગ થયો છે. મનોહર એટલે કે મનને હરી લેનાર. કથાકાર તો કે કથા કરનાર. પ્રેમદા તો કે પ્રેમ આપનાર. પૂર્વજ કે પૂર્વ જન્મનાર. આ બધા ઉદાહરણ છે એ ઉપપદ સમાસના છે, બરાબર. ઉપપદ સમાસ તમે સમજવો હોય તો તમારે એ યાદ રાખવાનું કે વિશેષણ આવતું હોય એ ઉપપદ સમાસ છે. પાંચમું છે કર્મધરાય સમાસ. મિત્રો, કર્મધરાય સમાસ ખૂબ જ સરસ અને સરળ અને ખૂબ જ પરીક્ષામાં પૂછાય છે, એ ખાસ સમજવો જરૂરી છે. કર્મધારય સમાસમાં ત્રણ સંબંધ હોય છે મિત્રો. એ મેં લખ્યું છે વિશેષણ વિશેષ્ય સંબંધ. એટલે શું? તમે ઉદાહરણ જો, પિતાંબર કે પિતાંબર, પરમાત્મા કે પરમ આત્મા, મહારાજા કે મહારાજા, અને ખુશ ખબર કે ખુશ ખબર, બરાબર. અહીં વચ્ચે સંધિ છૂટી પાડી આગળનો જે અક્ષર છે શું છે? વિશેષણ છે. એટલે આ આવશે કર્મધારય સમાસ. અહીં ક્યાંય વચ્ચે નોની, નુના કે થી, થકી, વડે કે કેથી આ શબ્દ જોડાયેલો નથી, બરાબર છે. ખાલી સંધિ છૂટી પાડીએ છીએ આપણે અને આગળનો ભાગ વિશેષણ તરીકે ઉપસી આવે છે. ઉપમેય ઉપમાનવાળો સંબંધ આપણે જોઈએ. ઉપમેય ઉપમાન તો તમે જાણો છો, બરાબર. ઉપમેય ઉપમાન એટલે ઉપમા આપવી, બરાબર. સંસાર સાગર, હૈયા સગડી અને દેહલતા. જો સંસાર સાગરને છૂટું પાડો તો સંસાર રૂપી સાગર, હૈયા સગડી તો હૈયા રૂપી સગડી, અને દેહરૂપી લતા, દેહલતા એટલે એ વચ્ચે રૂપા રૂપી 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 કે રૂપીનો અર્થ થાય જેવું, બરાબર.
જેવું અથવા તો રૂપી એવું આવે તો એ છે ઉપમા આપી, એટલે કે ઉપમેય ઉપમાન સંબંધ, એ પણ કર્મ દ્વારા એ જવાબમાં તમારે આવશે. અને ત્રીજો પ્રકાર છે ઉપમાન અને સાધારણ ધર્મવાળા પદ. કર્મધારય સમાસ ત્રણ રીતે બને છે, એમાં ત્રીજી રીત છે ઉપમાન અને સાધારણ ધર્મવાળા પદ. એમાં જોઈએ તો મેઘ ગંભીર, કાજળ કાળું અને મધ મીઠું. મેઘ ગંભીર એટલે મેઘ જેવું ગંભીર, કાજળ કાળું એટલે કાજળ જેવું કાળું, મધ મીઠું એટલે મધ જેવું મીઠું. જેવાથી વચ્ચે જેવું આવ્યું બરોબર, તો એક ઉપમા આપી છે. અને જ્યારે એનો આગળનો શબ્દ છે કેવો છે, સાધારણ પદ ધર્મ ધરાવે છે. આ પ્રકારના ઉદાહરણોથી તમને ખ્યાલ આવે કે આ સમાસ છે એ કર્મ ધરાવ સમાસ છે બરોબર. એક તો સંધિ છૂટી પાડીને આગળનો પદ બે વિશેષણ થાય તો કર્મ ધરાય સમાસ, બીજું કે વચ્ચે છૂટા પાડો અને રૂપી જેવું શબ્દ આવે તો પણ કર્મ ધરાય સમાસ, અને છૂટા પાડો અને જેવું જેવો શબ્દ આવે વચ્ચે તો પણ કર્મ ધરાય સમાસ. છેલ્લો સમાસ આપણે સમજી લઈએ. દ્વિગુ સમાસ એ કર્મ ધારાય સમાજનો જ પેટા વિભાગ છે. ફરક એટલો છે કે પહેલું પદ સંખ્યા વાચક હોય. આ એક યાદ રાખવાની ખૂબ જ સારામાં સારી રીત છે કે આગળનું પદ કેવું હોય, સંખ્યા વાચક. જો નવરાત્રિ, ત્રિભુવન, સપ્તપદી અને ચૌતરક. નવરાત્રિ, નવરાત્રિને છૂટું પાડીએ તો શું થાય, નવરાત્રિનો સમૂહ. ત્રિભુવન એટલે ત્રણ ભુવન. સપ્તપદી એટલે સાત પદનો સમૂહ. ચોતરફ એટલે ચારે તરફ. તો આગળનો જે ભાગ છે એ જુઓ તમે, નવ ત્રણ સાત ને ચાર, સહસ્ત્ર લિંગ, એક હજાર લિંગ બરોબર. તો આગળનો જે ભાગ છે એ સંખ્યાવાચક વિશેષણ હોય ત્યારે તમારે આંખો બંધ કરીને દ્વિગુ સમાસ ટીક કરવાનું. મિત્રો, આ છ સમાસ વિશે મેં તમને સમજાવેલું છે. હજી એક બે વખત તમે આ છ સમાસનો વિડીયો આ એકવાર જોઈ લેજો તમે પાછો પરીક્ષાને એક બે દિવસની વાર હોય ત્યારે, જેથી કરીને તમને એ જે ફોલોઅપ મળે અને એક બેકઅપ મળે. જો આખો વિડીયો તમે જોઈ રહ્યા હો અને તમને બહુ પસંદ આવતા હોય અમારા વિડીયો, તમે સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલ. અમે આ પ્રકારના વિડીયો અમારી ચેનલમાં પોસ્ટ કરતા હોઈએ છીએ. આપનો 17 મિનિટ જેટલો સમય લઈ લીધો છે એ કોઈ પણ તમને પ્રોબ્લેમ નથી, કારણ કે તમે કંઈક આમાંથી શીખવા મળ્યું છે. મિત્રો, ગમે તો મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, ખૂબ ખૂબ આભાર.